સ્કૂલ કતારગામમાં શુક્રવારના રોજ બાળકોને વિવિધ કઠોળથી માહિતગાર થાય તે માટે વર્લ્ડ પલ્સીસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રકારના કઠોળ, ફણગાવેલા કઠોળ તેમજ કઠોળમાંથી બનતી વિવિધ દાળો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકો તેમજ આચાર્ય કઠોળની કેવી રીતે ફણગાવવામાં આવે છે, ચણામાંથી બનતી ચણાની દાળ તેમજ તેમાંથી બનતો ચણાના લોટની વિવિધ વાનગી બતાવીને બાળકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળ ભવનના આચાર્ય રચના દેસાઈએ કર્યું હતું તેમજ કાર્યક્રમનું આયોજન શાળાના ટ્રસ્ટી શૈલેષભાઈ સવાણી તથા શાળાના એડમિન કલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. બાળકો, તો આ શું છે? આ હેટર છે. આજે કયો દિવસ છે ખબર છે? આજે વિશ્વ કઠોળ દિવસ છે. તો એ કઠોળ આપણને ક્યાંથી મળે છે? આ હેટરમાંથી મળે છે, બરાબર ને? બાળકો જુઓ, આ શું છે? આ કઠોળ છે. બધા જુઓ તો, આ કઠોળ છે અને આ શું છે જુઓ? આ ચણા છે, બરાબર ને? આ ચણા છે. તમે ખાઓ છો ચણાનું શાક? ભાવે છે તમને? તો આ છે ચણા. ઓરિજિનલ કઠોળ બતાવીશ. તો અહીંયા જુઓ, આ શું છે? જો તો શું છે? મગ છે. શું છે? મગ. તમે બધાય મગનું શાક ખાવ છો ને? મગનો કલર કેવો હોય? લીલો હોય. કેવો હોય? લીલો. કાને શું કહેવાય? મગ કહેવાય. બાળ મિત્રો, તમે બધા કઠોળ જોયા ને? હવે હું તમને પલાળીને જે કઠોળ ફણગાવે ને એ ફણગાવેલા કઠોળ બતાવીશ, બરાબર? કેવા કઠોળ ફણગાવેલા જો, આ ફણગાવેલા વાલ છે. શું છે? ફણગાવેલા વાલ, બરાબર? આપણે જો, આ વાલ છે ને કઠોળના, આ વાલ કોરા અને પાણીમાં પલાળીને પછી આ રીતે ફૂટે, બરાબર? આ રીતે જો ફૂટે, બરાબર? આ ફણગાવેલા વાલ છે. બાળ મિત્રો, તમે આખા કઠોળ જોયા ને? ફણગાવેલા કઠોળ જોયા. હવે આપણે એમાંથી બનતી દાળો જોવાની છે. તો ચાલો જુઓ, આ શું છે? મગ. તો મગમાંથી દાળ બને છે. આ મગની દાળ છે, થોડવાળી, બરાબર ને? એનો કલર લીલો છે. જોયું બાળકો, ટીચરે તમને માહિતી આપીને જુદા જુદા પ્રકારના કઠોળની, બરાબર? કઠોળ પલાળે તો ફણગા ફૂટે, બરાબર? અને કઠોળમાંથી કઈ કઈ દાળ બને એ બધાની માહિતી આપીને તમે, તમને મજા આવી ને, બરાબર છે? હવે આપણે ચણા જોયા ને, ચણા તમે સૂકા ચણા જોયા ને? હા, એ સૂકા ચણામાંથી ચણાની દાળ બની, બરાબર? આ સૂકા ચણા છે, જુઓ. સૂકા ચણા જોયા ને, બરાબર? આ સૂકા ચણા અને આ ચણાની દાળ, બરાબર? હવે આ ચણાની દાળમાંથી શું થાય છે ખબર છે તમને? આ ચણાની દાળમાંથી લોટ બને છે, બરાબર? જોયું હોય બાળકો, ચણા એમાંથી ચણાની દાળ અને ચણાની દાળમાંથી ચણાનો લોટ. જોયું ને? જોયું છે તમે ચણાનો લોટ? મમ્મી ભજીયા બનાવે છે ને, હા? આ ચણાનો લોટ છે. શેમાંથી બન્યો? ચાલો ફરી એકવાર બોલો તો. આખા ચણા, સૂકા ચણા, એમાંથી ચણાની દાળ ને પછી એમાંથી લોટ, બરાબર? આપણે ઘંટીમાં દળાવીએ ને ચણાની દાળને તો ચણાનો લોટ મળે. ઘઉં દળાવીએ તો ઘઉંનો લોટ મળે. જુવાર દળાવીએ તો જુવારનો લોટ મળે. તો ચણામાંથી ચણાની દાળ ને ચણાની દાળમાંથી ચણાનો લોટ. જોડો બાળકો, આપણે કેટલી બધી વાનગીઓ જોઈ. ચણાના લોટમાંથી કઠોળ તો ખરું જ, કઠોળ પણ અનેક પ્રકારના હોય, પણ કઠોળની દાળ